નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત. હું છું વિવેક. મિત્રો, આજે અમારી આ વિશેષ રજૂઆત છે કેન્સર વિશે. જે રોગનું નામ સાંભળીને ભલભલા થથરી ઉઠે તે કેન્સરના પ્રકારો અને ખાસ કરી ફેફસાના કેન્સર અંગે વાત કરીશું. શું હોય છે ફેફસાના કેન્સરના લક્ષણો, કેવી હોય છે તેની સારવાર આજે જોઈશું યસ ડોક્ટરમાં. તો કેન્સર અને તેની સારવાર વિશે યસ ડોક્ટરમાં ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર ભાવેશ પારેખ. ભાવેશજી, આપનું સ્વાગત છે. સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન દર્શકોને કરાવી દઈએ કે ભાવેશભાઈ વર્ષોથી આ ફિલ્ડમાં તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે HCG જેવી હોસ્પિટલમાં સેવાઓ આપી છે અને એન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં પણ તેમનું ખાસ એવું રિસર્ચ છે. અનેક કેસ તેઓ હેન્ડલ કરી ચૂક્યા છે અને અનેક દર્દીઓને રોગથી મુક્ત પણ કરી ચૂક્યા છો આપ. તો સૌથી પહેલાં કેન્સર શું છે સરળ શબ્દોમાં દર્શક મિત્રોને? વિવેકભાઈ, થેન્ક યુ. સૌથી પહેલાં તો આપનો આભાર. હું અત્યારે સેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેન્સરના મેડિકલ ઓન્કોલોજીના હેડ તરીકે કામ કરી રહ્યો છું. કેન્સર આ શબ્દ લોકો સાંભળે છે એટલે પહેલાં તો એવું જ રિફ્લેક્સલી આવું છે, કેન્સર એટલે કેન્સર. સો આ સૌથી પહેલાં તો ગેરમાન્યતા છે. સો સમજ આપણે જે આપીએ કે શ્રોતા મિત્રોને આપણે એવું કહીએ કે ભાઈ કેન્સર કેમ થાય છે અથવા કેન્સર કેવી રીતે ફેલાય છે. સો કેન્સર એક ગાંઠ છે, પણ શરીરમાં થતી બધી જ ગાંઠો કેન્સરની નથી હોતી. જેમ ખાસ કરીને જો આપણે સ્તન કેન્સરની વાત કરીએ, એવી જ રીતે ફેફસાના કેન્સરમાં બધા જ દર્દીને જો ખાંસી થાય તો ગુજરાતમાં કે ભારતમાં ટ્યુબરક્યુલોસિસ એ કોમન છે. સો બધા જ દર્દીઓને છાતીમાં દુખાવો કે ખાંસી થવી અથવા તાવ આવવો અથવા વજન ઉતરવું, તો સૌથી પહેલાં તો આપણે ટ્યુબરક્યુલોસિસ નથી અથવા આપણે એની બાયોપ્સી કરીએ ગાંઠની, અને જો એમાં કેન્સર આવે તો જ આપણે એને ફેફસાનું કેન્સર માનવું જોઈએ. સો ખાસ કરીને શ્રોતા મિત્રો, તમને પોતાને થતી તકલીફોમાં દર વખતે છાતીનું કેન્સર અથવા ફેફસાનું કેન્સર હોય એવું જરૂરી નથી. જો આપણે એને બ્રોન્કોસ્કોપી કે સિટી સ્કેન અથવા ગાંઠની બાયોપ્સી કરીએ અને એનો રિપોર્ટ આવે કે હા મને કેન્સર છે, તો જ આપણે એને કેન્સર માનવું જોઈએ એવું મારું વિવેકભાઈ દ્રઢપણે માનવું છે. બિલકુલ. તો જે મોટાભાગના કેસીસ તમારી પાસે આવતા હોય છે, કઈ રીતે કેન્સર ઉદ્ભવવાનું કારણ હોય છે અને આજની ડે ટુ ડે લાઈફમાં શું લક્ષણો જોવા મળે છે તેના? સો ડે ટુ ડે લાઈફમાં મોટે ભાગે ફેફસાના કેન્સરના લક્ષણોની આપણે વાત કરીએ તો ટ્યુબરક્યુલોસિસ જેવું જ કે ખાંસી આવી, પણ ખાંસીમાં લોહી પડવું અથવા એ લોહીને દવાથી પણ મટાડી ના શકાય અથવા ટ્યુબરક્યુલોસિસની દવા 2-3 મહિના લીધી હોય અને છતાં ફાયદો ના થયો હોય. બીજું એક કોમન લક્ષણ છે એ બહુ છે કે ફેફસામાં પાણી ભરાવું, અને એ ફેફસાના પાણી ભરાવાને કારણે દર્દીને છાતીમાં દુખાવો થવો, દર્દીની ભૂખ મરી જવી, દર્દીને ઝીણો ઝીણો તાવ રહેવો, દર્દીનું વજન ઉતરી જવું, દર્દીને ખાંસીમાં અથવા અવાજ બેસી જવો, આ વસ્તુ બહુ કોમન છે. ખાસ કરીને જે દર્દીઓ કે જેણે બીડી પીવે છે, જે દર્દી સ્મોકિંગ કરે છે, જે દર્દી તમાકુ ખાય છે, એવા દર્દીઓને ગળામાં ગાંઠ આવવી, પાછળ કમરમાં દુખાવો થવો, દર્દીનું ભૂખ ઓછી થઈ જવાને કારણે વજન ઉતરી જવું, આ બધા બહુ કોમન લક્ષણો છે ખાસ કરીને ફેફસાના કેન્સર માટે. જી. તો વ્યસનની વાત કરી છે આપે, આજની જનરેશનમાં પણ વ્યસનનો વ્યાપ વધતો જાય છે, તો શું જે વ્યક્તિ સિગરેટ પીતું હોય તેને જ કેન્સર થાય કે પછી કોઈ જે વ્યક્તિની આસપાસ આ પ્રકારના વ્યક્તિઓ રહેતા હોય તેને પણ કેન્સર થવાની સંભાવના હોય? સો વિવેકભાઈ, આ પ્રશ્ન બહુ જ જરૂરી છે, કારણ કે મોટાભાગના દર્દીઓ તરત આ જ ડોક્ટરને પૂછતા હોય છે કે સાહેબ મેં તો બીડી નથી પીધી અથવા મેં તો સ્મોકિંગ નથી કર્યું. સો ખાલી આપણે જેમ માનીએ છીએ એમ ખાલી જે દર્દી તમાકુ ખાય અથવા તમાકુનું વ્યસન હોય, પણ જેને વ્યસન ના હોય એને પણ જ્યારે કેન્સર થાય છે તો હું એવું દ્રઢપણે માનું છું કે એક્ટિવ સ્મોકિંગની સાથે પેસિવ સ્મોકિંગ, સપોઝ તમે એવા ગ્રુપમાં છો કે જે ગ્રુપમાં કોઈ સ્મોકિંગ કરે છે, તો તમને પેસિવ સ્મોકિંગ થવાને પણ કેન્સર થાય છે. સાથે એર પોલ્યુશન, ધુમાડો, આપણે પોલ્યુશનની વાત કરીએ, આપણે એવા વાહનોમાં જઈએ છીએ અથવા આપણે રસ્તા ઉપર એવી રીતે હોઈએ છીએ અથવા આપણા ઘરમાં, પહેલાં વર્ષો પહેલાં લોકો ઘરની ઉપરના જે છાપરા હતા એ એસ્બેસ્ટોસિસના નામના હતા અથવા સિલિકોસિસ, એમ તમારું ઓક્યુપેશન, તમારું જે પ્રોફેશન છે કેવા પ્રોફેશનમાં છે, તમે રેડિયેશન, આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલ ઇન્ડ્યુસ રેડિયેશન અથવા એક્સરે, જે લોકો ક્ષ કિરણો
अथवा जेम आपणे अल्ट्रावायोलेट रेज जेम आपणे लोको जे बीच ऊपर सूता होय के जे लोको उने वधारे अल्ट्रावायोलेट रेडिएशन एवी ज रीते अलग अलग मोबाइल रेडिएशन एवी रीते क्ष किरणों के वी किरणों एनाथी पण जनरली फेफसाना केन्सरो थता होय। ओके, हवे साहेब आपनी पासेथी जाणवुं छे के टोटल स्टेज केटला होय छे अने क्या स्टेज सुधी सारवार शक्य छे केन्सर? जनरली केन्सर खास करीने फेफसानुं केन्सर के जेने आपणे सोलिड ट्यूमर कहीए तो जनरली एमां चार प्रकारना स्टेज होय छे। एमां चोथा प्रकारनुं स्टेज ज्यारे फेफसानो केन्सर शरीरना अलग अवयवमां फैलाय के फेफसामांथी ए हाडकामां जाय, ફેફસામાંથી એ મગજમાં જાય, ફેફસામાંથી એ લીવરમાં જાય તો એને ચોથું સ્ટેજ કહેવાય છે। જે સારવાર શક્ય, જે ચોથા સ્ટેજમાં સારવાર શક્ય છે પણ સારવાર કરવાથી દર્દીને લાંબા ગાળે ફાયદો અથવા મટતું નથી। પણ જો એની સામે દર્દીને પહેલાં અને બીજા સ્ટેજનું કેન્સર હોય કે જેમાં ખાસ કરીને દર્દીને ઓપરેશન થઈ શકે અથવા દર્દીને કીમો અને રેડિયેશન બંને સાથે આપો તો એવા દર્દીને ઘણા પ્રકારના, ખાસ કરીને મારી પાસે એક અચાનક 40-42 વર્ષનો એક પુરુષ માણસ આવ્યો કે જેણે રૂટીન કેન્સર સ્ક્રીનિંગ કર્યું અથવા ચેકઅપ કર્યું અને એ ચેકઅપમાં એને ખબર પડી કે મને ફેફસામાં, ડાબા ફેફસામાં 2 સેન્ટીમીટરની ગાંઠ છે અને એ ગાંઠની બાયોપ્સી કરીને કન્ફર્મ કર્યું કે એમને કેન્સર છે તો એનું ઓપરેશન થઈ ગયું તો આજે 100% કેન્સરમાંથી મુક્ત થઈ ગયો છે। સો ફેફસાના કેન્સરમાંથી મુક્ત થવું અથવા સારવાર સર્જરીથી કરી શકાય અને જો સર્જરી થઈ શકતું હોય તો 100% એ કેન્સર મટી શકે છે। જો કદાચ એ ત્રીજા સ્ટેજમાં હોય તો એવા કેસમાં આપણે એને કીમો રેડિયેશન અથવા ઓપરેશન કર્યા પછી એને કીમો અને રેડિયેશન આપીએ તો પણ એ દર્દીને કેન્સર મટી શકે છે અને કેન્સર ફરી પાછું અટકાવી શકાય અથવા ફરી પાછું ના આવે એવા પગલાં આપણે ભરી શકીએ છીએ। બિલકુલ, પહેલાં એવું મનાતું હતું કે કેન્સરની કોઈ દવા જ નથી, પરંતુ ત્યારબાદ સારવારની જે અપડેટેડ પદ્ધતિઓ આવી છે, આજે ટાર્ગેટેડ થેરાપી સુધી આપણે પહોંચી ગયા છીએ, તો એ શું થેરાપીમાં ચેન્જીસ આવ્યો છે અને હજુ પણ ફ્યુચરમાં કયા પ્રકારની થેરાપી ડેવલપ થઈ રહી છે? સો ફ્યુચરની થેરાપી અથવા જીન થેરાપી અથવા ટાર્ગેટેડ થેરાપી જે અત્યારે અવેલેબલ છે, સો અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કેન્સર થાય એનો વાંધો નથી પણ કેન્સરની જે સારવાર છે એમાં ખાસ કરીને લોકોને કીમોથેરાપી વિશે એવું હતું કે આ બહુ ઝેરી છે અથવા આ સારવાર લેવાથી એની આડઅસરો વધારે થાય છે। સો લોકો જનરલી એ આડઅસરોના બીકના મારે ખરેખર સાચી પદ્ધતિ કે સાચી સારવાર નહોતા લેતા, લોકો આયુર્વેદિક થેરાપી, લોકો બીજી અલગ અલગ અલ્ટરનેટિવ થેરાપી, લોકો કોઈ કે હોમિયોપેથી થેરાપી, કોઈ કે આપણે દેશી દવા કરો, એનાથી જનરલી કેન્સર વધી જતું હતું। સો આજના તબક્કે ટાર્ગેટેડ થેરાપી અથવા મોલિક્યુલર એનાલિસિસ, જે બાયોપ્સીમાંથી જો આપણને મોલિક્યુલર એનાલિસિસ કરીએ અને EGFR કે આલ્ક નામના ટેસ્ટ કરવાથી આપણને ટાર્ગેટેડ થેરાપી કે જે ટેબ્લેટના રૂપમાં છે, જેમાં કોઈ કીમોથેરાપી લેવાની જરૂર નથી, એ ટેબ્લેટના રૂપમાં દવા લેવાથી પણ કહેવાતું ફેફસાનું કેન્સર કે જે ના મટી શકે એવા દર્દીઓ 2-5 વર્ષ પણ જીવી શકે છે અને સારું થાય છે। એવી જ રીતે ઇમ્યુનોથેરાપી આવી છે, સો ટાર્ગેટેડ થેરાપી કે મોલિક્યુલર થેરાપીની સાથે સાથે ઇમ્યુનોથેરાપી આપણે લઈએ કે જે લેટેસ્ટ છે અને જે લેવાથી આડઅસરો થતી નથી, વાળ ઉતરતા નથી, કણો ઘટી જતા નથી અને છતાં બી દર્દીને ફેફસાના કેન્સરમાં કંટ્રોલમાં રાખી શકાય છે, 2-5 વર્ષ તકલીફ વગર જીવાડી શકાય છે, એવું પણ આજના જમાનામાં અમદાવાદમાં ગુજરાતમાં પોસિબલ છે। હવે દુનિયા બહુ નાની થઈ ગઈ છે, હવે અમેરિકામાં મળતી સારવાર પણ આપણે અહીંયા અમદાવાદમાં આપી શકાય છે। બિલકુલ, ચર્ચાને આગળ વધારી તે પહેલા પ્રવીણભાઈ નામના કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ। પ્રવીણભાઈ, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત, શું પૂછવા માંગશો ડોક્ટર સાહેબને? મારો ટીવીનો અવાજ મેં બંધ કરી દીધો, બરોબર? જી જી, હવે મારે છે ને સાહેબ ને એ પૂછવાનું છે કે હું અત્યારે 2 વર્ષ થયા છે ને વરુણ પટેલ આપણે અહીંયા છે, ફેફસાના છે અમદાવાદ, ત્યાં હું અત્યારે મને લંગ ફાઇબ્રોસિસ છે, 2 વર્ષ થી હું લઉં છું, હમણાં છેલ્લા મને 2 મહિના થી હું ઓક્સિજન 8 કલાક લેવાનો કીધો છે લોકલ અમારા જુનાગઢના ડોક્ટર છે એના તરફથી, અને હજી શ્વાસમાં કોઈ રાહત નથી બહુ,
પ્રવીણભાઈ તમને જે પ્રોબ્લેમ છે અથવા તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ લંગ ફાઇબ્રોસિસ રિલેટેડ છે અને લંગ ફાઇબ્રોસિસમાં આ કેન્સર નથી પણ આ એક પ્રકારનું એવું રોગ છે કે જેમાં દર્દીને ઓક્સિજન લેવાની તકલીફ પડતી હોય છે સો આ માટે ખરેખર કોઈ ફેફસાના ડોક્ટર કે જેને પલ્મોનોલોજીસ્ટ કહેવાય એવા ડોક્ટરને મળવાથી તમારું કહેવાતું ફાઇબ્રોસિસ આપણે ઘટાડી શકીએ તો તમારે ઓક્સિજન લેવામાં તકલીફમાં ઓછું પડે અથવા ઓક્સિજન તમારે ના લેવો પડે સો તમારે ખાસ કરીને કોઈ ફેફસાના ડોક્ટર અથવા પલ્મોનોલોજીસ્ટને મળવાની જરૂર છે તમને હજી સુધી કેન્સર થયું નથી માટે તમને અત્યારે કોઈ કેન્સરની દવાની જરૂર નથી જી ભાવેશભાઈ અન્ય પણ કેટલાક પ્રશ્નો છે કે જે આજના લોકોમાં ઉઠતા હોય છે કેન્સરને લઈને તે અંગે આપની પાસેથી જવાબ મેળવવા છે આપ જોડાયેલા રહેશો આ સાથે યસ ડોક્ટરમાં સમય એક નાનકડા બ્રેકનો ક્યાં જતા નહીં જોતા રહો જીએસટીવી વેલકમ બેક યસ ડોક્ટરમાં લંગ કેન્સર વિશે આજે વિશેષ ચર્ચા ચાલી રહી છે અને આપણી સાથે તે જ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટર ભાવેશભાઈ પરીખ જોડાયેલા છે ભાવેશભાઈ પુનઃ સ્વાગત છે આપનું ભગીરથભાઈ નામના કોલર છે તેમનો સવાલ જાણી લઈએ ભગીરથભાઈ આપનો પરિચય અને શું જાણવા માગો છો આપ જણાવો આમાં એવું છે કે અમારે છે સંબંધી તેમની ઉંમર હશે અંદાજે 75-77 વર્ષ એમને પ્રોસ્ટેટનું કેન્સર છે અને કેન્સર ની દવા લેવાથી માથાના વાળ જતા રહે છે શરીરમાં નબળી આવી જાય છે અને ઉપકા પણ થાય છે દવા તો ચાલુ સમજાવતી સો ભગીરથભાઈ આમાં જે તમારા સગાને જે પણ કેન્સર છે પહેલાં તો કયા પ્રકારનું કેન્સર છે અત્યારે આપણે ફેફસાના કેન્સરની વાત કરીએ છીએ અને તમે જે શબ્દ બોલો છો કે ભાઈ એમને કંઈક આડઅસરો થાય છે તો આપણે હવે 77 વર્ષના માણસને એવી કીમોથેરેપી આપવા કરતાં એક મોલિક્યુલર થેરેપી કે ટાર્ગેટેડ થેરેપી પણ આપી શકાય છે સો વિવેકભાઈ આપણે એમને એવો પણ જવાબ આપી શકીએ કે એટલીસ્ટ આપણે એમનો આગળના તપાસ કરવાથી આપણે લેટેસ્ટ થેરેપી જે મોલિક્યુલર થેરેપી છે એ પણ આપણે આપી શકીએ તો એમને આડઅસરો ઓછી થાય બિલકુલ આ સવાલ સાથે સંકળાયેલો એક સવાલ છે કે કીમોથેરાપી આખરે કઈ રીતે કામ કરે છે અને જો મોટી એજના વ્યક્તિ છે તો તેમાં કીમોથેરાપી કદાચ પ્રેક્ટિકલ ના બને તો ટાર્ગેટેડ થેરાપી કઈ રીતે આપણે એપ્લાય કરતા હોય વિવેકભાઈ મોટા ભાગના દર્દીઓને જ્યારે કેન્સર થાય છે અને ફેફસાનું કેન્સર થાય છે તો એ જનરલી 70 વર્ષ કે 75 વર્ષ પછી જ્યારે ઉંમર લાયક દર્દીઓમાં થાય છે ત્યારે ખરેખર મોટા ભાગના સગાવાલાને એવું હોય છે કે સાહેબ એ સહન કરી શકશે કે નહીં કરી શકે તો આપણે ત્યારે એવા ટાઈપના દર્દીઓમાં જેને અમે જીરિયાટ્રિક મેડિસિન અથવા વૃદ્ધોમાં થતું કેન્સર તો એવા દર્દીઓને આડઅસરો ના થાય અને જેમ આપણે આ ટાર્ગેટેડ થેરેપીની વાત કરીએ છીએ એ પ્રમાણે એ ઘરે બેઠા પણ સારવાર લઈ શકે એમને હોસ્પિટલ સુધી ના આવવું પડે કારણ કે બધા જ લોકો માટે અમદાવાદ આવવું સહેલું નથી હોતું તો જૂનાગઢ હોય કે વડોદરા હોય કે કોઈ બી નાના ગામડાના દર્દીઓ હોય તો એ જ કેન્સરમાં જેમ લંગ કેન્સરમાં આપણે ફેફસાના કેન્સરમાં આપણે મોલિક્યુલર થેરેપી આપીશું તો એને આડઅસરો પણ ઓછી થશે અને એને ફાયદો પણ વધારે થશે તો આવા દર્દીઓને આ પ્રકારની સારવાર આપવી બહુ જ જરૂરી છે બીજું આપનું એનાલિસિસ શું કહે છે કેસીસ વિશે જે હેરિડિટીને કારણે કેન્સર થયું છે તેવા કેસ વધારે હોય છે કે પછી રૂટીન ક્યાંક ક્લાઇમેટને કારણે અથવા તો જેમ ધૂમ્રપાન છે અથવા બીજું કોઈ વ્યસન એના કારણે કેસ વધતા હોય છે સો હેરિડિટરી અથવા જિનેટિક કારણ એ બહુ જ ઓછા છે ઓવરઓલ સપોઝ આપણે 100 દર્દી લઈ લઈએ ફેફસાના કેન્સરના તો એમાંથી ખાલી 2-5% લોકોને જ આવું હેરિડિટરી કે જિનેટિક કારણ હોય છે મોટા ભાગના લોકોને પોલ્યુશન રિલેટેડ અથવા એમની જીવન પદ્ધતિ સપોઝ ખાવાની પદ્ધતિ આપણે જેમ ઓબેસિટીની વાત કરીએ જંક ફૂડ વાત કરીએ એમ સ્પાઇસી વધારે પડતું ખરેખર કેન્સર થવાનું કારણમાં મોટે ભાગે ખાવાનું અથવા પોલ્યુશન રિલેટેડ એ પોલ્યુશન રિલેટેડ કેન્સર થવાને કારણે પણ મોટા ભાગના લોકોને કે સ્મોકિંગ અથવા હવે ખાલી પુરુષોમાં જ નહીં હવે સ્ત્રીઓમાં પણ અને ખાસ કરીને યંગ જનરેશન સપોઝ આપણે 20-25 વર્ષની છોકરીઓની વાત કરીએ તો એવા પણ કેટલાય લોકો છે કે જે ઓરલ ટોબેકો કે ગુટકા ખાવાને કારણે પણ એમને મોઢા કે ગળાના કેન્સર થતા હોય છે એટલે આજની જનરેશનમાં શું ચેન્જ જુઓ છો તમે અત્યારે આપ અમદાવાદમાં ઘણા વર્ષોથી કામ કરો છો તો હવે એવું દેખાય કે કેફેમાં જે યુથ છે એ લોકો પણ ક્યાંક સ્મોકિંગ કરતા થયા છે તો એ જે ચેન્જ આપે જોયો છે તેના વિશે વાત કરીએ તો પહેલા મહેશભાઈ નામના કોલર જોડાયા છે તેમનો સવાલ લઈ લઈએ મહેશભાઈ આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં શું સવાલ છે આપનો મારો સવાલ એ છે સાહેબ કે આપણે જે ટંગ છે એ વ્હાઇટ થઈ જાય છે હેલો હા હા બોલો તો ટંગ છે વ્હાઇટ થઈ જાય તો કેન્સર હોય શકે ટંગનું કે અને કયા ડોક્ટરને બતાવી શકીએ આપણે
ના, એવું જનરલી જે તમે કહો છો એમાં કેન્સર હોવાની શક્યતા બહુ ઓછી છે. મોટા ભાગે તમારે કાનના ગળાના ડોક્ટરને બતાવવું જોઈએ અને અમુક દવા લેવાથી જ તમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું લાગે છે. જી, નેક્સ્ટ કોલર છે રામભાઈ. રામભાઈ, શું સવાલ છે આપનો? હા રામભાઈ. હેલો. જી ભાઈ રામભાઈ. સાહેબ અવાજ આવે? હા આવે છે, આવે છે, બોલો. હા તો સાહેબ, આપણે આજી શ્વાસ નળીમાં હે અંદર ગાંઠ છે, છેવી એમ છે બરોબર, શ્વાસ નળી ને અંદર, અને આપણો જે આ ઉજવી આવે ને. હેલો. હા હા બરાબર બોલો રામભાઈ. હા, ઉજવી આવે ત્યાં એક ગાંઠ છે, અને એક ગળાના ભાગમાં જંકે ગાંઠ છે, એક એક, અને એક પલ જેવડો દાગો સાઈડમાં છે. તો આ જે પણ અલગ અલગ ગાંઠો છે એ અલગ અલગ ગાંઠોની આપણે પહેલાં તો બાયોપ્સી કરવાવી પડે, આપણે કયા પ્રકારનું કેન્સર છે એ શોધવું પડે, અને પછી આપણે આગળ એની સારવારની પદ્ધતિ આપણે નક્કી કરી શકાય. બિલકુલ. જે રીતે સાહેબ આપણે વાત કરતા હતા કે યુથમાં આજે જે બદલાવ આવ્યો છે, અને એ પણ કારણ હોઈ શકે કે યંગ જનરેશનમાં પણ હવે કેસ દેખાય છે, તો શું ચેન્જ જોયો છે તમે? સો ખાસ કરીને વિવેકભાઈ, છેલ્લા 20 વર્ષમાં આપણે વાત કરીએ તો 20 વર્ષમાં જે ચેન્જ આવ્યો છે, જે કેન્સર પહેલાં ઉંમરલાયક 50 વર્ષ પછી કે 70 વર્ષ પછી જોવા મળતું હતું, એ હવે લગભગ 20 કે 30 વર્ષમાં જોવા મળે છે. ખાસ કરીને આપણે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ કે ઇવન ફેફસાના કેન્સરમાં પણ એવું હતું કે ખાલી પુરુષોમાં જોવા મળતું હતું, એની જગ્યાએ હવે સ્ત્રીઓમાં પણ જોવા મળે છે, અને નાના છોકરાઓમાં કે યંગ જનરેશન 15-20 વર્ષના છોકરાઓમાં પણ કેન્સરનો ઇન્સિડન્સ વધી ગયો છે. સો આ વધવાનું કારણ શું છે? કદાચ આપણું એન્વાયરમેન્ટલ પોલ્યુશન, અથવા કદાચ આપણી જે ફૂડની હેબિટ કે રાતના વધારે મોડે સુધી ખાવું, જંક ફૂડ વધારે ખાવું, કદાચ આપણને પોલ્યુટેડ ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક ફૂડની આપણે વાત કરીએ તો જે કેમિકલ પેસ્ટિસાઇડ્સ જે ખેતરોમાં કે જે દૂધ આપણે પીએ કે જે આપણે ખાવાનો ખોરાક ખાઈએ કે જે વેજીટેબલ ખાઈએ છીએ, કદાચ એમાં એટલા બધા પેસ્ટિસાઇડ્સ કે કેમિકલ છે કે જેને કારણે ખાસ કરીને કેન્સરનો ઇન્સિડન્સ વધતો જાય છે, અને એ ઇન્સિડન્સ ખાસ કરીને યુવાનોમાં અથવા સ્ત્રીઓમાં અથવા નાના બાળકોમાં પણ બ્લડ કેન્સર અથવા અલગ અલગ પ્રકારના કેન્સરો આપણને જોવા મળે. બિલકુલ. આગળ જાણવું છે કે શું ચેન્જીસ કરીએ તો આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય, પરંતુ તે પહેલા નેહાબેન નામના કોલર જોડાયા છે, તેમનો સવાલ જાણીએ. નેહાબેન, આપનું સ્વાગત છે, શું પૂછવા માંગો છો ડોક્ટર સાહેબને? હા, મારે નમસ્કાર, મારે પૂછવું છે કે મારા મમ્મીને લંગ્સ નું ફાઇબ્રોસિસ છે, તો એના માટે શું કરવાનું, અને એને માટે કોઈ એવી દવા ખરી કે કોઈ આપણે એને કેર કરી શકીએ, ઇન્ફેક્શન થવાને કારણે થતો હોય છે? એટલે આપણે ખરેખર અમદાવાદ આવવાથી ફાયદો થશે, ભાવનગરમાં પણ એવા ફિઝિશિયનને મળવાથી એમને ફાયદો થઈ શકે, પણ આમાં કોઈ પ્રકારનું કેન્સર નથી અથવા આ કેન્સર રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નથી, એટલે આપણે કોઈ પ્રોપર ફિઝિશિયનને મળી લેવાથી, એમડી ડોક્ટરને મળી લેવાથી બી તમારા મમ્મીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બિલકુલ. નેક્સ્ટ કોલર પિનાકિનભાઈ છે. પિનાકિનભાઈ, આપનું પણ સ્વાગત છે યસ ડોક્ટરમાં, શું જાણવા માંગો છો આપ? મારા મધરને 2012 ના બ્રેસ્ટ કેન્સર હતું, બરોબર. ત્યારે અમે કીમોથેરાપી અને રેડિયેશન, કીમોના ડોઝ લીધા હતા 8 સાયકલ લીધી હતી, અને ત્યારબાદ રેડિયેશનના સાયકલ લીધી હતી 34, અને 7 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ ન થયો. અત્યારે 1 મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં પ્રોબ્લેમ થઈ ગયો છે, ત્યારે લંગ્સમાં અને ગળાના ભાગે ટ્યુમર્સ આવ્યા છે, ગળામાં 3 ટ્યુમર હતા, એનું ઓપરેશન કરાવીને એ દૂર થઈ ગયા છે. હવે અત્યારે ડોક્ટર સાહેબે સલાહ આપી છે કે કેમોથેરાપી લેવી, હવે એ અમારે જવું એ તરફ કે કોઈ એની સિવાય કોઈ એડવાન્સ થેરાપી છે એ બાબતે આપને એડવાઇસ જોતી હતી. પિનાકિનભાઈ, આ બ્રેસ્ટ કેન્સર રિલેટેડ પ્રશ્ન છે, અને 100% એમાં ઘણી બધી એડવાન્સ થેરેપી આવી ચૂકી છે. સો તમને જે પણ 5-7 વર્ષ પહેલાં જે કેન્સર થયું ને અત્યારે જે ફેફસામાં આવ્યું છે, તો આપણે એનું અમદાવાદમાં પ્રોપર કેન્સરના એક્સપર્ટ ડૉક્ટરને મળવાથી આ રોગ હજી પણ ડાયરેક્ટેડ થેરેપી અથવા મોલિક્યુલર થેરેપી અથવા ટાર્ગેટેડ થેરેપી લેવાથી ઘણું બધું સારું થઈ શકે એવું છે. આમાં ગભરાવા જેવું નથી, અને પ્રોપર ડૉક્ટરને કન્સલ્ટિંગ કરવાથી તમારા વાઇફને સારું થઈ શકે એવું છે. બિલકુલ. સર, આપણે વાત કરતા હતા કે અત્યારે ડે ટુ ડે લાઈફમાં જે પોલ્યુશન, કહ્યું કે શાકભાજી, દૂધ, એ કંઈ પણ વેથી કેન્સર થઈ શકે, તો હવે શું તકેદારી રાખવી જોઈએ ખાસ કરી યુથને? સો મારો જવાબ એકદમ સાચો છે કે યુથ, ખાસ કરીને તમારી લાઇફસ્ટાઇલ,
આજે કેટલાય લોકો એક્સરસાઇઝ નથી કરતા, કેટલાય લોકો વોકિંગ નથી કરતા. સો તમે તમારી જાતને, તમે તમારી હેલ્થ, પ્રોપર હેલ્થ કોન્શિયસ, તમે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરો, તમે ડાયટમાં ધ્યાન રાખો, તમે વધારે પડતું જંક ફૂડ ના ખાઓ, તમે વધારે પડતું રાતના મોડે સુધી ઉજાગરા ના કરો. આ બધી વસ્તુ એટલે લાઇફસ્ટાઇલ થેરેપી, એક્સરસાઇઝ, રિલેક્સેશન, સ્લીપ અને ડાયટ, આ પાંચ વસ્તુ કરવાથી ખરેખર આપણે કેન્સર અટકાવી શકીશું અથવા કેન્સરથી પ્રિવેન્ટ થઈ શકીશું. નેક્સ્ટ કોલર વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપનું યસ ડોક્ટરમાં સ્વાગત. શું સવાલ આપનો? વિનોદભાઈ, આપ જોડાયેલા હોય તો આપનો સવાલ જણાવો. હેલો. હા બોલો વિનોદભાઈ. જી હા સર, એમાં કેવું છે, મને ખાંસી આવતી હતી. જી બરાબર. જી હેલો. હા હા વિનોદભાઈ. હેલો વિનોદભાઈ, નો સવાલ એવો છે કે એમને ખાંસી થાય છે તો સાથે બ્લડ પણ પડે છે, તો શું આ લક્ષણ હોઈ શકે? હા વિનોદભાઈ, આ એક પ્રકારના લક્ષણો હોઈ શકે છે, પણ આપણે ત્યાં ગુજરાતમાં કે ભારતમાં ટ્યુબરક્યુલોસિસ બહુ કોમન છે, એટલે તમારે પહેલાં તો ગળફાની તપાસ અથવા એક્સરે પડાવવો જોઈએ. અને જો ટ્યુબરક્યુલોસિસ નથી અથવા જો કોઈ સિટી સ્કેનમાં કોઈ ગાંઠ જેવું દેખાય તો અને તો જ આપણે એની બાયોપ્સી કરી અને કેન્સર છે કે નહીં એવું આપણે જુદું પાડવું જોઈએ. જી સાહેબ, બીજો એક સવાલ આની સાથે જોડાયેલો એ છે કે કેન્સર એક વખત ડિટેક્ટ થઈ ગયું કીમોથેરાપી કે અન્ય કોઈ થેરાપીથી તમે નિદાન પણ કર્યું, પરંતુ અમુક વર્ષોના બ્રેક બાદ ફરી શું કેન્સર ઉથલો મારી શકે અથવા તો ઉથલો મારે તો શું કારણ હોય છે? આ વિવેકભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહેવાય, કારણ કે લોકોના મનમાં હજી પણ એવું છે, જેમ આપણે એક કોલરનું બી વાત સાંભળી કે કોઈને 5-7 વર્ષ પહેલા કેન્સર થયું તો એને ઉથલો મારે. તો જનરલી કેન્સર ઉથલો મારતું હોય છે, અને કેન્સર ખાસ કરીને ફેફસાના કેન્સરની વાત કરીએ તો ઘણા દર્દી એવા હોય છે કે જેને 2-5 વર્ષ પહેલા કેન્સર થયું હોય તો ઉથલો મારવો એ બહુ કોમન છે. પણ ઉથલો મારે ત્યારે પણ જો તમે એને અર્લી સ્ટેજમાં પકડી પાડો અને તમે એની ફરીથી સર્જરી કરી શકો અથવા કીમોથેરાપી ટાઈમસર લઈ લો તો ઘણા દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ, એ જેટલો પણ જીવે 6 મહિના 12 મહિના, તો એની ક્વોલિટી ઓફ લાઈફ સારી રહે, એ વધારે પેઇનફુલ કન્ડિશનમાં ના જીવે, તો એવું આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ કોલર રાજેશભાઈ છે, તેમનો પ્રશ્ન જાણીએ. રાજેશભાઈ, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત. શું પ્રશ્ન? અમારો પ્રશ્ન છે કે મારા ભાઈ છે, નાના ભાઈ, 32 યર તેમની એજ છે, અને તેમને હમણાં 7 મહિને ડિક્લેર થયું બ્રેઇન ટ્યુમર એસ્ટ્રોસાઇટોમા, ટુ ગ્રેડ લેવલ 2. હેલો. બ્રેઇન ટ્યુમર જે તમે કહ્યું અને એમાં જે ગ્રેડ 2 જે કીધું, જનરલી એમાં ગ્રેડ 4 સુધી હોય છે. સો મારા પ્રમાણે એસ્ટ્રોસાઇટોમાં ગ્રેડ 2 હોય તો કોઈ ગભરાવા જેવું નથી, એનું ઓપરેશન થઈ જાય પછી તમે એને કીમો અને રેડિયેશન આપો તો કીમો અને રેડિયેશનથી આ માણસ ઘણો સારો થશે અને લાંબો ટાઈમ સારું રહેશે, એટલે ચિંતા કરવા જેવું મારા પ્રમાણે લાગતું નથી. છતાં પણ પ્રોપર કેન્સરના રેડિયેશનના ડોક્ટર અને ન્યુરોસર્જનને આપણે મળવાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જી. નેક્સ્ટ કોલર સુનિલભાઈ છે. સુનિલભાઈ, શું પૂછવા માંગો છો આપ? હેલો. હા સુનિલભાઈ. હેલો સર, મારી એક દીકરી છે 4 વર્ષની, એને છે બ્લડ કેન્સર છે અને અસર કે છે, તો એ નાની ઉંમરે થઈ શકે ખરું, 4 વર્ષની ઉંમરે? હા, આ જનરલી બ્લડ કેન્સર અથવા એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા એ નાના છોકરાઓમાં જ જોવા મળે છે, જેમ વિવેકભાઈએ આ પણ કહ્યું હતું કે યુથમાં કેમ વધારે થાય છે અથવા નાના છોકરાઓમાં. પણ એક વાત આપણે ક્લેરિફાય કરી લઈએ કે 4 વર્ષના છોકરામાં કેન્સર થાય તો એ હેરિડિટરી નથી, અથવા એ માતા પિતામાંથી આવેલું નથી, અથવા જિનેટિક નથી, અથવા આ ચેપી નથી. હજી પણ ઘણા લોકો એવું માને છે કે કેન્સર એ ચેપી રોગ છે, અથવા નાના છોકરાઓમાં થાય તો એને આવું અલગ રાખવું જોઈએ, એનો કપડાં અલગ હોવા જોઈએ, એના વાસણો અલગ હોવા જોઈએ. તો 4 વર્ષમાં થયેલું જો બ્લડ કેન્સર અને એમાં જો એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા હોય તો એ મટી શકે એવું છે. એની સાચી થેરેપી, સાચી સારવાર અને ગવર્મેન્ટની યોજનામાં ટોટલી મફત પણ સારવાર થઈ શકે છે. સો તમારે ખાસ કરીને પ્રોપર કેન્સરના નાના બાળકોના પીડિયાટ્રિક મેડિકલ ઓન્કોલોજીસ્ટને મળી અને આની સારવાર કરવાથી આવા માણસોને સારું થઈ શકે એવું છે. બિલકુલ. બીજો એક રોજિંદા જીવન સાથે જોડાયેલો એક સવાલ છે કે ઓફિસ એન્વાયરમેન્ટ કયું કે ઘરનું એન્વાયરમેન્ટ કયું, ક્યાંય પણ કદાચ આપણે સ્મોકિંગ નથી કરતા, આપણે વ્યસની નથી, પરંતુ કોઈ ત્રીજો જ પક્ષ છે જે સ્મોકિંગ કરે છે, તો એના ક્યાંક સંસર્ગમાં આવવાથી કેન્સર થવાના ચાન્સીસ ખરા?
આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે બીજાના સંપર્કમાં, સપોઝ આપણે ઘરમાં કે ઓફિસમાં, ખાસ કરીને આપણું જે વર્કિંગ એન્વાયરમેન્ટ છે, એ વર્કિંગ એન્વાયરમેન્ટમાં જો બીજા માણસો સ્મોકિંગ કરતા હોય તો એના ધુમાડાથી, અથવા ઇવન આપણે કોઈ ટેબલ વર્ક કામ કરીએ છીએ અને કોઈ એસ્ટ્રે ઉપાડીએ છીએ કે રાખને પણ આપણે દરરોજ ટચ કરવાની છે, તો થર્ડ હેન્ડ સ્મોકિંગ અને પેસિવ સ્મોકિંગથી પણ કેન્સર થતું હોય છે અને એ આપણે અટકાવવું જોઈએ. અથવા આપણે એવા સંસર્ગમાં કે આપણે એવા જો ફ્રેન્ડ સર્કલ હોય કે આપણું ઓફિસનું એન્વાયરમેન્ટ હોય તો આપણે એમાંથી દૂર થવું જોઈએ. જી સાહેબ, આજકાલ જીન થેરાપી ટર્મ ચર્ચામાં છે, તો શું એ વાત સાચી કે આપણે કેન્સર છે કે નહીં એ ખૂબ વર્ષો પહેલાં જ જાણી શકીએ અને જો પ્રિવેન્ટ થાય તો કરી શકીએ કેન્સર? જીનેટિક ટેસ્ટ અને જીનેટિક થેરાપી આ બે વસ્તુ અલગ છે. એમ જીનેટિક ટેસ્ટ, સપોઝ આપણે બહુ સારું ઉદાહરણ લઈએ તો એન્જેલિના જોલી કરીને એક યુએસએ ની એક્ટ્રેસ હતી અને એના ઘરમાં એના મમ્મી અને માસીને થયું હતું. જેમ આજે જ સવારે અમારે સેલ્બી હોસ્પિટલમાં ટ્યુમર બોર્ડ દર બુધવારે મળે છે, તો એમાં એક 28 વર્ષની એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થયું. તો 28 વર્ષની જેટલી યંગ ઉંમરમાં જો કેન્સર થાય તો એવા લોકોએ BRCA1 નામનો જિનેટિક ટેસ્ટ કરાવવો જોઈએ. અને એ જિનેટિક ટેસ્ટ જો પોઝિટિવ આવે અથવા તમને એવી ખબર પડે કે ફેમિલીમાં 2 કે 3 જણાને કેન્સર થયું છે, સો એવા લોકોએ આ જિનેટિક થેરેપી અથવા એવી જિનેટિક થેરેપી આવે છે, ઓલાપારિબ નામની ટેબ્લેટ મળે છે, જે BRCA1 ટેસ્ટ પોઝિટિવ આવે અને એવા દર્દીઓને આપીએ તો એવા દર્દીઓને ઘણું સારું થઈ જતું હોય છે. સો બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર, અંડાશયનું કેન્સર અને સ્તન કેન્સર, એ એક એવા કેન્સર છે કે જેમાં જિનેટિક થેરેપી અથવા જિનેટિક ટેસ્ટ કરી શકાય છે અને જો એમાં આપણને ખબર પડે તો એની સારવાર. એટલે હવે મેડિકલ કે કેન્સરની થેરેપી, હવે એન્જિનિયરિંગ એટલે બાયોમેડિકલ એન્જિનિયરિંગ, એટલે તમારા જિનેટિક ટેસ્ટ અથવા તમારા જીનમાં જો કંઈક તકલીફ હોય તો તમે એ જીનને બદલી શકો છો અને એ જીનને બદલીને એ સારવાર એવી કરી શકાય છે કે જે તો તમે અટકાવી શકો કે જેને કેન્સર ના થયું એને કેન્સર ના થાય અને બાય ચાન્સ થઈ જાય તો એની તમે સારવાર કરી શકો. મનહરભાઈ નામના કોલર જોડાયા છે આપણી સાથે. મનહરભાઈ, આપનું સ્વાગત છે યસ ડોક્ટર કાર્યક્રમમાં, શું પૂછવા માંગો છો? મોટા આંતરડાનું કેન્સર અગેઇન નેપોલિયન બોનાપાર્ટ નામનો એક બહુ ફેમસ રાજા હતો, એની જનરેશન 6 જનરેશનને થયું હતું. સો તમારો જે પ્રશ્ન છે કે મોટા ભાગને થયું, તો કોલોન કેન્સર કે આંતરડાનું કેન્સર જનરલી કુટુંબોમાં કે ફેમિલીમાં થઈ શકે છે. સો જનરલી એવા દર્દીઓ કે એના કુટુંબોમાં, સપોઝ તમે છો તો તમારે આંતરડાની દૂરબીનથી તપાસ, જેને એન્ડોસ્કોપી કહીએ છીએ, સપોઝ સંડાસમાં લોહી પડે અથવા સમૂહ આપણે રૂટીન ચેકઅપ કરીએ તો એમાં એક લોહીની તપાસ છે જેને CEA નામનું ટ્યુમર માર્કર, શરીરમાં એવા કેટલાય કેન્સર છે કે જેને ટ્યુમર માર્કર અથવા લોહીની તપાસથી પણ આપણે અર્લી ડિટેક્શન કરી શકીએ છીએ. સો તમારે ખાસ કરીને પેટની સોનોગ્રાફી, પેટની દૂરબીનની તપાસ અને લોહીની તપાસ કરીને આંતરડાનું કેન્સર શરીરમાં બીજા કોઈને કે ભાઈઓમાં બીજા કોઈને થાય કે નહીં એ આપણે શોધી શકીએ. બિલકુલ સર, આપણે ત્યાં કહેવાયું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો શું ટિપ્સ આપશો દર્શકોને રોગથી બચવા માટે? શ્રોતા મિત્રો, કેન્સર જેવા રોગથી બચવા માટે સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સ્મોકિંગ અવોઈડ કરો, કોઈ પણ પ્રકારના તમાકુ, બીડી, ગુટકા, ઓરલ ટોબેકોથી અવોઈડ કરો, ડાયટ, ખાસ કરીને એક્સરસાઇઝ કરો, રિલેક્સ રહો, સ્ટ્રેસફુલ લાઈફ. આજે લોકો એવું પણ માને છે કે આપણે એટલા બધા સ્ટ્રેસમાં જીવીએ છીએ તો શું આ સ્ટ્રેસને કારણે પણ કેન્સર થઈ શકે છે? તો હા. સો ડિસ્ટ્રેસ, તમે એન્જોય કરો લાઈફને અને ખાસ કરીને મોડે રાત સુધી જાગવું અથવા મોડે રાત સુધી અનનેસેસરી જંક ફૂડ ખાવું, એક્સરસાઇઝ, ડાયટ અને વોકિંગ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ટુ પ્રિવેન્ટ કેન્સર એન્ડ હેવ એ કેન્સર ફ્રી લાઈફ. થેન્ક યુ સર, અમારી સાથે જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર વિવેકભાઈ મને GSTV માં મુલાકાત બદલ આપવા માટે અને આભાર શ્રોતા મિત્રો. થેન્ક યુ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.